મહેસાણા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના લોકોને લોનની લોભામણી લાલચ આપી લાખોનો ચૂનો લગાવવાનો મામલો આખરે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। મહેસાણામાં રહેતા પિયુષ વ્યાસ નામના ઈસમે લોનની ફ્રેન્ચાઇઝીઓ આપવાની સાથે લોકોને ચેનલ પદ્ધતિથી મેમ્બર બનાવી લોન આપવાનું રેકેટ પિયુષ વ્યાસ ચલાવતો હતો। સોશિયલ મીડિયામાં અનેકવાર મેસેજ અને વિડીયો વાયરલ કરવાની ઘટનાઓ બાદ આખરે કડી ખાતે રહેતો રાજુ દંતાણી નામનો ભોગ બનનાર યુવાન પોલીસ સમક્ષ આવ્યો છે અને પિયુષ વ્યાસ સામે ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી છે। મહેસાણા જિલ્લામાં રહેતો એ અને એ વ્યક્તિ હમણાં ફોન બનાવવા માટે એક લાલચ બતાવી કે 1000 રૂપિયા ભરો, તમે નીચે માણસ સભ્ય બનાતા રહો, એમ તમે 1000, 2000, 3000 એવી રીતની લોન તમે ઉપરત વધે, 1 કરોડ સુધી લોન મળે, એ ગરીબો માણસોને તમે લોન અલાવો તમે તો તમારું સારું થાય, એવી રીતના કરીને અમને ફ્રોડ બનાવ્યો અને એ લોકો એ પ્રોડક્ટ આપવાના 3000, 1000, 50000 એવી રીતનું પ્રોડક્ટ આપવાની અમને ઉલ્લું બનાવ્યા અને હું ગરીબો લોકોને આઈડિયો પાડી એવા એમ કરતાં કરતાં મેં 53000 માણસોની આઈડિયો પાડી બેઠો છું, એના માટે મેં FIR દાખલ કરી। તો આ ગરીબો માટે મારા માટે નહીં પૈસા લેવા, મારા તો કોઈ રૂપિયાની જરૂર નહીં, પણ આના 27000 માણસોની એ લોકોને કૌભાંડ કરી એની કંપનીમાં કેટલા રૂપિયા ગયા કેટલા નહીં એનો હિસાબ લેવા માગતા અમે નથી, પણ આ લોકો ગરીબો માટેનો ન્યાય અપાવવા માટે અમારી વિનંતી। અમદાવાદના ઘાટલોડિયામાં ગઈકાલે કેલોરેક સ્કૂલમાં નમાઝ અદા કરવા મામલે હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે, ત્યારે આ ઉકળતા ચરુ જેવા મામલાને લઈને